गुड मॉर्निंग विद्यार्थियों। तो आज आपने अपना लेक्चर में एक भौतिक राशि એટલે કે दबाण ની માહિતી મેળવશું। વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા આગલા લેક્ચર માં કે દ્રવ્યની અવસ્થાઓ તો એમાં કે દ્રવ્યના અંદર જે કણો રહેલા છે એમની લાક્ષણિકતાના આધારે દ્રવ્યની ત્રણ અવસ્થાઓમાં આપણે એનું વર્ગીકરણ કરીએ, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા। વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય અવસ્થાના જે ગુણધર્મો છે એટલે કે એમની લાક્ષણિકતાઓ છે તો એ ત્રણેયનો અભ્યાસ આપણે કર્યો, એટલે કે પ્રવૃત્તિ દ્વારા પ્રવૃત્તિની અંદર કે દરેક પ્રવૃત્તિની અંદર આપણે પહેલા તો એમના ઉદાહરણ લીધેલા અને એ પ્રવૃત્તિ દ્વારા આપણે તેમના ગુણધર્મો એટલે કે લાક્ષણિકતાઓનો અભ્યાસ કરેલો। વિદ્યાર્થી મિત્રો, ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય અવસ્થાઓની ચર્ચા તો છેલ્લે આપણે આપણા લેક્ચરમાં મેં તમને એક આકૃતિ દોરેલી અને કહ્યું કે એક રકાબી હતી, એ રકાબીની અંદર અમુક દ્રવ્ય આપણે રાખેલ હતું, એટલે કે એ દ્રવ્ય તો એ ઘન પદાર્થ આપી લીધેલો અને એ ઘન પદાર્થના એક નાના ભાગને મેં તમને મોટો કરીને સાઈડમાં બતાવેલો, તો કે એના પરથી આપણે એ નક્કી કરેલું કે ઘન પદાર્થની અંદર તો ઘન પદાર્થની અંદર કે જે કણો છે તો એ કણોની ગોઠવણી કેવી હોય છે, એકબીજાની તદ્દન નજીક જોડાયેલા હોય છે। ઘન પદાર્થની અંદર જે કણો તો એ તદ્દન એકબીજાની નજીક જોડાયેલા હોય છે, એટલે કે એ મુક્ત રીતે હરી ફરી શકતા નથી, એટલે કે એ સ્વતંત્ર હોતા નથી। એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘન પદાર્થને દળ પદાર્થ તરીકે લેતા હોઈએ છીએ, એની સરખામણીમાં પ્રવાહી તો બીકરની અંદર મેં પ્રવાહી લીધેલો, પ્રવાહી પદાર્થ લીધેલો। હવે વિદ્યાર્થી મિત્રો, એનો નાનો ભાગ મેં મોટો કરીને તમને બતાવેલો, તો વિદ્યાર્થી મિત્રો પ્રવાહીની અંદરના જે કણો છે તો પ્રવાહી અવસ્થામાંના જે કણો છે તો એમના કણો વચ્ચે થોડો અવકાશ હોય છે, એટલે કે એમના કણો વચ્ચે ખાલી જગ્યા રહેતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, કે એક પ્રવૃત્તિ પણ આપણે લીધેલી કે આગળના લેક્ચરો જે આપણે અભ્યાસ કર્યા છે એની અંદર એક પ્રવૃત્તિ લીધેલી કે પાણીની અંદર આપણે ખાંડ અથવા મીઠું નાખીએ તો શું થતું કે પાણીની અંદર પાણી પ્રવાહી છે એટલે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ ખાલી જગ્યા રહેલી હોય છે, એટલે આ જે મીઠા અને ખાંડ કે જે ઘન પદાર્થ છે કે એ તો એમના જે કણો છે તો આ પાણીના કણો વચ્ચેની ખાલી જગ્યાની અંદર ગોઠવાઈ જાય છે, એટલે કે એની અંદર ઓગળી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, કે પાણી એટલે કે જે પ્રવાહી છે એટલે કે પ્રવાહી અવસ્થાની અંદર તો કણો વચ્ચે થોડો અવકાશ રહેલો હોય છે, અને એની સરખામણી આપણે વાયુ પદાર્થ તો વાયુ પદાર્થની અંદર કે આપણે ઓલાવેલા કે ફુગાની અંદર કે જે કણો છે તો એ કણોની ગતિ ધ્યાનમાં લીધી અને એનો એક નાનો ભાગ મેં મોટો કરીને તમને બતાવ્યો, એટલે કે વાયુ અવસ્થાની અંદર કણો સ્વતંત્ર રીતે ગતિ કરતા હોય છે, એટલે કે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થાની અંદર કે કણોની આ અસ્તવ્યસ્ત ગતિ એટલે કે કોઈ પાત્રની અંદર આપણે વાયુને ભરેલો હોય તો વાયુના કણો તો એ મુક્ત રીતે ફરી શકે છે, એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, વાયુ અવસ્થામાં કે આ જે કણોની અસ્તવ્યસ્ત ગતિ છે તો પાત્ર કોઈ પાત્રની અંદર આપણે વાયુને ભરીએ તો કે આ જે વાયુના કણો છે તો એ પાત્રની દીવાલને સતત અથડામણ અનુભવે છે, પાત્રની દીવાલ સાથે સતત અથડામણ અનુભવે છે। હવે આપણે જે પણ પાત્ર લીધેલું છે તો એના એકમ ક્ષેત્રફળની આપણે વાત કરીએ તો એના એકમ ક્ષેત્રફળ પર આ વાયુના કણો વડે બરોબર કે જે અથડામણ થાય એટલે કે અથડામણ એટલે કે વાયુના કણો દ્વારા દીવાલ પાત્રની દીવાલ પર બળ લાગુ પડે છે, તો કે પાત્રના એકમ ક્ષેત્રફળ દીઠ વાયુના કણો વડે લાગુ પડતા બળને આપણે વાયુના દબાણ તરીકે વ્યાખ્યાયિત કરેલું છે। અને વિદ્યાર્થી મિત્રો, ત્યારે મેં તમને કહ્યું કે દબાણ તો એ ભૌતિક રાશિ છે જેની માહિતી આજે આપણે મેળવવાના છીએ। તો પેલા કે દબાણ એટલે શું, કે આપણે વાયુનું દબાણ વ્યાખ્યાયિત કરેલું કે પાત્રની દિવાલ પર એકમ ક્ષેત્રફળ દીઠ બરાબર વાયુના કણો દ્વારા લાગુ પાડતા બળને આપણે વાયુના દબાણ તરીકે વ્યાખ્યાયિત કરેલું। હવે વિદ્યાર્થી મિત્રો, તો દબાણ એટલે શું, વાયુનું દબાણ એ આપણે વ્યાખ્યાયિત કરીને દબાણ એટલે, તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પદાર્થ
એકવાર કે આ જે બોર્ડ છે તો એની સપાટી આ આપણે થશે આ એની સપાટી છે એના એકમ ક્ષેત્રફળ લે એટલે કે એનું એકમ ક્ષેત્રફળ ઉધારી લો કે આ જે મે તમને ડ્રો કરીને બતાવ્યું છે તો એનું એકમ ક્ષેત્રફળ લે તો કે આ જે સપાટી છે બરોબર બોર્ડની જે આ સપાટી આ પદાર્થની જે સપાટી છે એના એકમ ક્ષેત્રફળ લે બરોબર હું તેના પર જે બળ લાગુ પાડું છું બરોબર મારી આંગળી વડે અથવા તો કોઈ પણ કે બળ લાગુ પાડું છું બરાબર એને લંબરૂપે જે બળ લાગુ પાડું છું બરાબર તો એને હું શું કહીશ એને હું દબાણ કહીશ કે મારા આંગળી વડે મેં આ પદાર્થ એટલે કે આ બોર્ડ પર હું શું કરું છું દબાણ લગાવું છું બરાબર એટલે કે આ બોર્ડને હું દબાવવાનો પ્રયત્ન કરું છું તો વિદ્યાર્થી મિત્રો દબાણ એટલે શું તો કે કોઈ પણ પદાર્થ એની સપાટીના એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગુ પાડેલ બળ તો એને આપણે શું કહીશું દબાણ તરીકે વ્યાખ્યાયિત કરીશું તો વિદ્યાર્થી મિત્રો દબાણ એટલે શું તો કે પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળથી લંબ રૂપે બરોબર લંબ રૂપે લાગુ પાડેલા બળને શું કહેવાશે દબાણ કહેવાય પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળથી લાગુ પાડેલા બળને દબાણ કહેવાય વિદ્યાર્થી મિત્રો ભૌતિક રાશિ તો એનું SI એકમ પણ હશે એટલે કે દબાણનું SI એકમ દબાણનું SI એકમ તો પાસ્કલ છે જેને આપણે સંગીતમાં PA વડે દર્શાવીએ છીએ એટલે કે એને શું કહેવાશે પાસ્કલ વિદ્યાર્થી મિત્રો દબાણનું SI એકમ શું છે તો દબાણનું SI એકમ પાસ્કલ છે હવે કે દ્રવ્યની અવસ્થામાં વાયુ અવસ્થાની અંદર કે આપણે વાયુનું દબાણ વ્યાખ્યાયિત કરેલું તો વાયુના દબાણનો એકમ આપણે પાસ્કલની પણ વાતાવરણ લેતા હોઈએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે કે વાયુના દબાણનો એકમ આપણે વાતાવરણ લેશું એ પહેલા વિદ્યાર્થી મિત્રો કે દબાણ તો દબાણનું આપણે સમીકરણ લખવું હોય તો દબાણની સંજ્ઞા આપણે કહી દઈશું કેપિટલ P તરીકે એને દર્શાવીશું બરાબર દબાણને કઈ સંજ્ઞા વડે દર્શાવીશું તો કેપિટલ P તો દબાણની સંજ્ઞા એટલે કે કેપિટલ P બરાબર લખીએ દબાણ P બરાબર શું પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળથી એટલે કે પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળથી એટલે કે ક્ષેત્રફળ ભાગાકારમાં આવશે લંબરૂપે લાગુ પાડેલા બળને બળ તો બળની સંજ્ઞા આપણે કેપિટલ F તરીકે દર્શાવતા તો વિદ્યાર્થી મિત્રો આગળ બળ તો એની પણ આપણે ચર્ચા કરીને આવ્યા છીએ બરાબર એટલે કે પદાર્થના એકમ ક્ષેત્રફળને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ લંબ રૂપે લાગુ પાડેલ બળ એટલે કે કેપિટલ F સંજ્ઞા વડે દર્શાવીએ છીએ તેને આપણે શું કહીશું દબાણ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ એટલે કે એને આપણે કેપિટલ P વડે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ પરથી આપણે દબાણનો એકમ મેળવીએ તો આપણે ખબર છે કે બળનો એકમ આપણે શું લખતા હતા બળનો SI એકમ આપણે ન્યૂટન તરીકે વ્યાખ્યાયિત કર્યો એટલે બળનો એકમ શું થશે તો ન્યૂટન અને ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ એ કોઈ પણ પદાર્થ નું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે ગણિતની અંદર અભ્યાસ કરીને જ આવ્યા છો કે ક્ષેત્રફળ મેળવવા માટે આપણે કે આપણે પદાર્થની લંબાઈ ખબર હોવી જોઈએ અને એક પદાર્થની પહોળાઈ ખબર હોવી જોઈએ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો એ બંનેનો ગુણનફળ તો એ આપણને સાંકળ આપશે પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ તો કે એ જે પણ એક ભૌતિક રાશિ છે પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એ આપણને પદાર્થની સપાટીનું ક્ષેત્રફળનું મૂલ્ય આપશે તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળનો એકમ તો એનું એકમ શું થશે લંબાઈનો એકમ પણ મીટર અને પહોળાઈનો એકમ પણ મીટર એટલે ક્ષેત્રફળનો એકમ તો મીટરનો વર્ગ થશે એટલે વિદ્યાર્થી મિત્રો એનો બીજો એકમ લખીએ બરાબર તો એનો બીજો એકમ આપણે શું લખીશું ન્યૂટન પર મીટર સ્ક્વેર એનો એકમ આપણે બીજો લખીએ તો એનો એકમ બીજો લખીએ તો બીજો એકમ કયો થશે ન્યૂટન પર મીટર સ્ક્વેર ન્યૂટન પર મીટર સ્ક્વેર અને ન્યૂટન આજે મેં લીટી દર્શાવેલી છે બરોબર એને આપણે પ્રતિ વાંચીશું પ્રતિ
ભાગાકાર માં આવશે ન્યૂટન પ્રતિ મીટર નો વર્ગ બરાબર એટલે કે ન્યૂટન નો સ્ક્વેર અથવા બીજી રીતે લખીએ બીજી રીતે કઈ રીતે લખાય અથવા ન્યૂટન આ પ્રતિ ના દર્શાવો તો એને બીજી કઈ રીતે લખીશું હવે ભાગાકાર વિશે ઉપર લઈ જઈએ તો આ જે કાચ છે બરોબર મીટર ની જે કાચ છે તો એ કાચ કેવી રીતે જશે કાચ ઋણ થઈ જશે એટલે મીટર ની માઇનસ બે બરાબર એટલે કે આપણે આ રીતે પણ દર્શાવી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો વાયુ અવસ્થામાં આપણે વાયુનું દબાણ વ્યાખ્યાયિત કરેલું તો વાયુનું દબાણ તો એનો એકમ તો એનો એકમ કયો થશે વાયુના દબાણનો એકમ તો વાતાવરણ તરીકે લેશે વાયુના દબાણનો એકમ વાયુના દબાણનો એકમ કયો થશે વાતાવરણ તરીકે આપણે લઈશું વાતાવરણ એટલે કે એને એટીએમ વડે દર્શાવશે વાયુના દબાણનો એકમ તો એ કયો છે વાતાવરણ છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો જેને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ એક એટીએમ વંચાશે કઈ રીતે એક એટમોસ્ફિયર એટમોસ્ફિયર એક અંગ્રેજી શબ્દ છે કે જેને આપણે ગુજરાતીમાં વાતાવરણ કહેતા હોઈએ છીએ એટલે વાયુના દબાણનો એકમ તો એ શું થશે વાતાવરણ થશે વિદ્યાર્થી મિત્રો કે આ જે એક એટમોસ્ફિયર એ જે વાયુના દબાણનો એકમ છે અને એસઆઈ એકમ બીજો કયો છે દબાણનો તો પાસ્કલ તો આ બંને એકમો વચ્ચેનો સંબંધ તો કે એક એટમોસ્ફિયર બરાબર 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ તો એનું મૂલ્ય કેટલું થશે 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ એનું મૂલ્ય થશે તો કે એક વાતાવરણ એક એટમોસ્ફિયર એટલે એક વાતાવરણ બરાબર કેટલા થશે પાસ્કલ 1.01 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ હવે કે વિદ્યાર્થી મિત્રો વાયુના દબાણનો એકમ શું છે તો વાતાવરણ અને વાતાવરણ બરોબર વાતાવરણમાં જે હવાનું દબાણ છે તો એને આપણે શું કહીશું વાતાવરણીય દબાણ તરીકે વ્યાખ્યાયિત કરીશું વાતાવરણમાં હવાના દબાણને આપણે શું કહીશું વાતાવરણીય દબાણ તરીકે વ્યાખ્યાયિત કરીશું બરોબર એટલે કે આપણે નોંધીશું કે વાતાવરણમાં હવાના દબાણ વાતાવરણીય દબાણ કહેવાય વાતાવરણમાં હવાના દબાણને વાતાવરણીય દબાણ તરીકે લઈશું અને વિદ્યાર્થી મિત્રો સામાન્ય વાતાવરણ દબાણ લઈશું સામાન્ય વાતાવરણીય દબાણ લઈશું તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે દરિયાની સપાટી બરોબર ક્યાં કે દરિયાની સપાટી આ જે વાતાવરણીય દબાણ છે એનું મૂલ્ય આપણે એક વાતાવરણ લઈએ દરિયાની સપાટી બરોબર દરિયાની સપાટી વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય તો તેને આપણે સામાન્ય વાતાવરણીય દબાણ તરીકે લઈએ છીએ બરોબર એટલે જે સામાન્ય વાતાવરણ દબાણ કહેશું તો દરિયાની સપાટી વાતાવરણીય દબાણ કેટલું એક વાતાવરણ એક વાતાવરણ એટલે કે એક એટીએમ હોય તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણીય દબાણ કહેશું તો કે વાતાવરણ વાતાવરણમાંના હવાના દબાણને આપણે વાતાવરણીય દબાણ તરીકે વ્યાખ્યાયિત કરીશું અને સામાન્ય વાતાવરણીય દબાણ કહેશું તો દરિયાની સપાટીએ વાતાવરણીય દબાણ કેટલું લઈએ એક વાતાવરણ તો એને આપણે સામાન્ય વાતાવરણીય દબાણ તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ
तो विद्यार्थी मित्रों के द्रव्य ने ત્રણ અવસ્થાઓ એમાં જે વાયુ અવસ્થા છે એમાં આપણે દબાણ વાયુનું દબાણ એટલે શું તો એ વ્યાખ્યાયિત કરેલું અને ત્યાં દબાણ નામની જે ભૌતિક રાશિ છે તો એના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ આપણે કોઈ પણ પદાર્થની સપાટી પર એના એકમ ક્ષેત્રફળ પર જે બળ લાગુ પાડીએ લંબરૂપે જે બળ લાગુ પાડીએ તો એને આપણે શું દબાણ તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ એને આપણે દબાણ કહેતા હોઈએ છીએ અને એનો એકમ વાયુના દબાણનો એકમ વાતાવરણીય દબાણ એટલે શું અને સામાન્ય વાતાવરણીય દબાણ એટલે શું તો તેના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ હવે તેના પછી વિદ્યાર્થી મિત્રો કે આગળ આપણે અભ્યાસ કરતા જઈશું તો એક બીજી ભૌતિક રાશિ જેને આપણે ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ તમારે તેનો અભ્યાસ કરવાનો આવશે ઘનતા તો વિદ્યાર્થી મિત્રો ઘનતા એટલે શું તો કે ઘન પદાર્થની વાત કરીએ પ્રવાહી પદાર્થની વાત કરીએ કે વાયુ પદાર્થની વાત કરીએ તો દરેક પદાર્થને બરોબર કે આપણે જે ઉદાહરણ લીધેલા ઘન પ્રવાહી અને વાયુના જે પણ ઉદાહરણો લીધેલા તો કે એમની ઘનતા આપણે કઈ રીતે મેળવી શકીએ તો ઘનતા એટલે શું તો એ પહેલા આપણે જાણીએ ઘનતા એટલે કે પદાર્થના એકમ કદ દીઠ તેના દળને બરોબર એકમ કદ દીઠ પદાર્થના દળને આપણે શું કહીશું ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ એકમ કદ દીઠ પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય બરાબર વિદ્યાર્થી મિત્રો એકમ કદ દીઠ પદાર્થના દળને પદાર્થનું દળ તો ઘન પ્રવાહી અને વાયુ તો એ પ્રવાહ એ પદાર્થના દળ તો એ તો આપણે માપી શકીએ છીએ બરોબર ભૌતિક તુલાની મદદથી અથવા તો સ્પેક્ટ્રોમીટર માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે પદાર્થનું દળ જાણી શકીએ છીએ અને કે એ જે પદાર્થ છે ઘન પદાર્થ હોય પ્રવાહી પદાર્થ હોય કે વાયુ પદાર્થ હોય પણ એ પ્રવાહી એ પદાર્થ બરોબર કોઈ પણ અવસ્થાની અંદર જે પદાર્થ આપણે લઈએ છીએ તો એના એકમ કદથી એનું કદ કેટલું લેશું એકમ કદથી જે એનું દળ છે એને આપણે શું કહીશું તેની ઘનતા તરીકે વ્યાખ્યાયિત કરીશું એટલે કે ઘનતાને આપણે તો ઘનતાને રો સંખ્યા વડે દર્શાવીએ છીએ બરોબર ઘનતાને કઈ સંખ્યા વડે દર્શાવીએ છીએ તો રો સંખ્યા વડે દર્શાવીએ છીએ એના અલગ અલગ સંકેતો છે પણ અત્યારે આપણે એને રો સંખ્યા વડે દર્શાવીશું વિદ્યાર્થી મિત્રો આ જે સંખ્યા છે એને આપણે શું કહીશું રો રો બરાબર શું કહીશું એકમ કદ દીઠ એટલે એકમ કદ દીઠ તો એ ક્યાં આવશે ભાગાકારમાં એકમ કદ પદનો સંકેત કેપિટલ બી પદાર્થના દળને દળની સંજ્ઞા શું છે કે કેપિટલ એમ તો એકમ કદ દીઠ પદાર્થના દળને પદાર્થની ઘનતા કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે એકમ કદ દીઠ તો એ ભાગાકારમાં લઈશું પદાર્થનું દળ એટલે કે એને કેપિટલ એમ વડે દર્શાવે છે પદાર્થની ઘનતા કહેવાય એકમ તો એકમ શું થશે એકમ લખીએ આપણે તો એનો એકમ શું થશે તો વિદ્યાર્થી મિત્રો આપણે કહ્યા છે કે દળ તો દળનો એકમ કિલોગ્રામ લેતા હતા અને કદ તો કદનો એકમ મીટર ઘન એટલે આનો એકમ શું થશે કિલોગ્રામ પર મીટર ઘન કિલોગ્રામ પ્રતિ મીટર ઘન એકમ શું થશે ઘનતા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન વિદ્યાર્થી મિત્રો દબાણ અને ઘનતા તો આ બે ભૌતિક રાશિઓ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ તો પહેલા તમે તમારી નોટની અંદર સ્વચ્છ અક્ષરે આ લખી લો વિદ્યાર્થી મિત્રો તો કે વાયુ ની અંદર વાયુનું દબાણ એટલે કે ત્યાં આપણે દબાણ અને ઘનતા નામની ભૌતિક રાશિનો પરિચય કર્યો હવે વિદ્યાર્થી મિત્રો કે આપણા પુસ્તકની છેલ્લે દ્રવ્યની બીજી અવસ્થાઓ એટલે કે પ્લાઝ્મા અને બોઝ આઇન્સ્ટાઇન સંકટન તો એની ચર્ચા કરેલી છે વિદ્યાર્થી મિત્રો તો આના વિશે તમને ખ્યાલ હોવો જરૂરી છે કે દ્રવ્યની ચોથી અવસ્થા તો એ પ્લાઝ્મા છે અને દ્રવ્યની પાંચમી અવસ્થા તો એ બોઝ આઇન્સ્ટાઇન સંકટન છે
પ્લાઝ્મા અવસ્થાની આપણે ચર્ચા કરીએ પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણે કે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ વિશે ચર્ચા કરીને આવ્યા ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે બરફ તો બરફને ઉગરમ કરું તો કે એનું પાણીમાં રૂપાંતરણ થશે પાણીને હજુ પણ ઉગરમ કરું તો કે એનું વરાળમાં રૂપાંતરણ થશે અને વિદ્યાર્થી મિત્રો એ જ રીતે હજુ પણ કે આ જે વાયુ અવસ્થામાં છે વરાળ જે વાયુ અવસ્થામાં છે તો હજુ પણ હું એને ગરમ કરું એટલે કે એને હજુ પણ ગરમ કરું તો વિદ્યાર્થી મિત્રો કે હવે જે વાયુના જે કણો છે બરોબર વરાળ સ્વરૂપમાં બરોબર કે વાયુના જે કણો છે તો હવે તેમની ઊર્જા વધી જશે પહેલા કરતા પણ ઊર્જા વધી જશે અને એમના જે કણો છે તો એ ઉત્તેજિત અવસ્થામાં આવી જાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો કે એ અવસ્થા જે છે એને આપણે પ્લાઝ્મા અવસ્થા તરીકે ઓળખીએ છીએ કે પ્લાઝ્મા અવસ્થા આ અવસ્થાની અંદર જે કણો છે તો એ કણો તો ઉત્તેજિત સ્થિતિમાં અને વધુ ઊર્જા વાળા હોય છે તો આપણે નોંધીએ કે આ અવસ્થામાં કણો વધુ ઊર્જા વાળા અને ઉત્તેજિત સ્થિતિમાં હોય છે સ્થિતિમાં હોય છે હવે કે વાયુ એટલે કે વરાળ તો વરાળને હજુ પણ એનું તાપમાન વધારતા હોય બરોબર એટલે કે ગરમ કરતા હોય તો એનું સામાન્ય રૂપાંતરણ થતું હોય કે એનું પ્લાઝ્માની અંદર રૂપાંતરણ થતું હોય એટલે કે એના જે કણો છે પ્લાઝ્મા અવસ્થાની અંદરના જે કણો છે તો એ વધુ ઊર્જાવાળા અને ઉત્તેજિત હોય છે બરાબર ઉત્તેજિત અવસ્થામાં હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આ જે કણો છે તો આ કણો બરોબર પ્લાઝ્મા અવસ્થાની અંદરના જે કણો તો એ આયનીકરણ પામેલા વાયુની જેવા હોય છે બરોબર કે આ કણો તો એ આયનીકરણ પામેલા વાયુ હોય છે આ કણો આયનીકરણ પામેલું વાયુ હોય છે આ કણ તો આ કણ જે હોય છે આની કારણે આયનીકરણ પામે વાયુ જેવો હોય છે વિદ્યાર્થી મિત્રો કે હવે પ્લાઝ્મા તો પ્લાઝ્માને આપણે ક્યાં સાચવી શકીએ ક્યાં રાખી શકીએ તો કે ફ્લોરોસેન્સ ટ્યુબ અને નિયોન બલ્બ તો એની અંદર પ્લાઝ્મા પ્લાઝ્મા તૈયાર કરવામાં આવે છે સાની અંદર છે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ માં પ્લાઝ્મા મળે છે ફ્લોરોસન્ટ ટ્યુબ અને નિયોન બલ્બ માં પ્લાઝ્મા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે કે આ જે આયનીકરણ પામેલ વાયુ બરાબર તો આ જે કણો છે તો એ આયનીકરણ પામેલ વાયુની અવસ્થામાં કઈ રીતે આવે છે તો કે વાયુના જે કણો છે બરોબર આયનીકરણ પામેલ જે વાયુ છે બરોબર તો એ કઈ રીતે મળે કે એને વિદ્યુત ભારિત કરવાની બરોબર કે વિદ્યુત ઉર્જા પસાર કરતા જે કણો છે તો એ આયનીકરણ પામેલ વાયુ અવસ્થામાં આવે છે કઈ રીતે તો કે વિદ્યુત ઊર્જા પસાર કરતા વાયુ આયનીકરણ અવસ્થામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો કે આ જે પ્લાઝ્મા છે તો કે સૂર્યની અંદર અને તારા તો સૂર્ય અને તારા નો જે પ્રકાશ છે બરાબર તો પ્લાઝ્મા
લીધે કે સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે. વિદ્યાર્થી મિત્રો, કે પ્લાઝ્મા તો આપણે એ સમજવું જરૂરી છે કે પ્લાઝ્મા તો ઊંચામાં ઊંચું તાપમાન ધરાવતી જે અવસ્થા છે તો એ પ્લાઝ્મા છે, બરોબર. એટલે કે સૂર્ય સૂર્યની સપાટીનું તાપમાન કે એના ગર્ભનું તાપમાન હોય સૌથી વધારે છે. એ જ રીતે તારાઓ પણ તે પ્રકાશિત છે તો એના પાછળનું કારણ શું કે આ પ્લાઝ્મા અવસ્થાના લીધે. એટલે કે પ્લાઝ્માના લીધે પ્લાઝ્મા ના કારણે સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે. તો કે આપણે એ ખ્યાલ હોવો જરૂરી છે કે વાયુની ચોથી દ્રવ્યની ચોથી અવસ્થા એટલે કે પ્લાઝ્મા, તો કે પ્લાઝ્માની અંદરના જે કણો છે તો એ વધુ ઉર્જાવાળા અને વધુ ઉત્તેજિત હોય છે. આ જે કણો છે તો એ આયનીકરણ પામેલ વાયુ અવસ્થામાં હોય છે. હવે આયનીકરણ પામેલ વાયુ તો એ કઈ રીતે મળે કે એની અંદરથી વિદ્યુત ઉર્જા જે વાયુના કણો છે તો એની અંદરથી વિદ્યુત ઉર્જા પસાર કરીએ તો વાયુ આયનીકરણ પામે વાયુ અવસ્થામાં મળે છે, આયનીકરણ અવસ્થામાં આવે છે. અને કે આ જે પ્લાઝ્મા છે તો પ્લાઝ્મા ક્યાં હોય છે તો કે ફ્લોરોસેન્ટ ટ્યુબ અને નિયોન બલ્બની અંદર પ્લાઝ્મા હોય છે. બીજું કે સૂર્ય અને તારાઓનો જે પ્રકાશ સૂર્ય અને તારાઓ જે પ્રકાશ આપે છે તો એના પાછળનું કારણ પણ શું કે આ પ્લાઝ્માના લીધે. વિદ્યાર્થી મિત્રો, કે જે અવસ્થા કે એનું તાપમાન કેવું છે ઊંચામાં ઊંચું તો એ અવસ્થાને આપણે પ્લાઝ્મા અવસ્થાની અંદર સમાવેશ કરતા હોઈએ છીએ. હવે દ્રવ્યની પાંચમી અવસ્થા કે જેને આપણે બોઝ આઇન્સ્ટાઈન સંગઠક દ્રવ્યની પાંચમી અવસ્થા કઈ છે? બોઝ આઇન્સ્ટાઈન સંકલન, જેને આપણે બીઈસી તરીકે ઓળખીએ છીએ. બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ, કઈ રીતે વાંચીશું આપણે? બોઝ આઇન્સ્ટાઈન કન્ડેન્સેટ, જે દ્રવ્યની પાંચમી અવસ્થા છે. હવે વિદ્યાર્થી મિત્રો, કે આ જે પાંચમી અવસ્થા છે તો એ કઈ રીતે તૈયાર થાય છે? તો દ્રવ્યની ચોથી અવસ્થા કે જે ઊંચામાં ઊંચું તાપમાન ધરાવે છે અને દ્રવ્યની પાંચમી અવસ્થા બોઝ આઇન્સ્ટાઈન સંકલન, તો કે સૌથી નીચામાં નીચું તાપમાન, તો સૌથી નીચામાં નીચું તાપમાન ધરાવતી જે અવસ્થા મળે તો એ કઈ છે? તો બોઝ આઇન્સ્ટાઈન સંકલન. તો વિદ્યાર્થી મિત્રો, ઊંચી ઘનતા ધરાવતો વાયુ ને ઠંડુ કરવાથી આપણને આ અવસ્થા મળે છે. યાદ રાખજો, ઓછી ઘનતા ધરાવતા વાયુને ઠંડુ કરવાથી બોઝ આઇન્સ્ટાઈન સંગઠક અવસ્થા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઘનતા તો ઘનતાની આપણે ચર્ચા કરી અત્યારે, ઘનતા એ ભૌતિક રાશિ છે. તો અહીં કેવી કે ઊંચી ઘનતા ધરાવતા વાયુને, વાયુના ઉદાહરણ તો આપણે જોયા બરાબર, કે હવે ઊંચી ઘનતા ધરાવતા વાયુને આપણે એ લઈશું અને એ વાયુને તેવા વાયુને ઠંડો કરવાથી એને ક્યાં સુધી ઠંડુ કરીશું? તો એ ઓછી ઘનતા ધરાવતા વાયુને ઠંડુ કરવાની બોઝ આઇન્સ્ટાઈન સંગઠક અવસ્થા મળે છે. વિદ્યાર્થી મિત્રો, કે બોઝ અને આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકોએ આ અવસ્થા વિશે માહિતી મેળવી. હવે કે આ અવસ્થાને ક્યાં સુધી ઠંડુ, કે ઓછી ઘનતા ધરાવતો વાયુ હતો એ તો આપણને મળી ગયો, પણ એને ક્યાં સુધી ઠંડુ કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, કે આગળ આપણે તાપમાન નામની ભૌતિક રાશિની ચર્ચા કરી, એમાં શૂન્ય કેલ્વિન બરાબર, જીરો કેલ્વિન એટલે કે શૂન્ય કેલ્વિન, તો શૂન્ય કેલ્વિન એટલે કેટલું તાપમાન થશે? તો -273 ડિગ્રી સેલ્સિયસ. કેટલું તાપમાન થશે? -273 ડિગ્રી સેલ્સિયસ.
तो ये सबसे नीचा मां नीचु तापमान छे बरोबर सबसे ऊंचा मां जो तापमान कितना तो -273 डिग्री सेल्सियस आपने क्या छे अब विद्यार्थी मित्रों आपने ये पण क्या छे कि 0 डिग्री सेल्सियस तो 0 डिग्री सेल्सियस तो कि पानी रूपांतर दशा में था बर्फ नी अंदर था એટલે 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય તો કે બધું બરફમાં ફેરવાઈ ગયું હોય હવે તો આ તો 0 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછી કેટલી -273 ડિગ્રી સેલ્સિયસ તો એટલું નીચું તાપમાને આપણે જઈએ તો કે આપણી કેવી અવસ્થા હોઈ શકે એટલે કે જે અવસ્થાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બોઝ આઇન્સ્ટાઇન સંગઠન તો બોઝ આઇન્સ્ટાઇન સંગઠન તો સૌથી ઓછામાં ઓછું તાપમાન બરોબર એટલે કે ઓછી ગંગા ધરાવતા વાયુને ઠંડો કરવાથી બરોબર કે ખૂબ જ નીચા તાપમાને લઈ જવાથી જે અવસ્થા આપણને મળશે તો એ બોઝ આઇન્સ્ટાઇન સંગઠક અવસ્થા મળે છે તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્યની ચોથી અવસ્થા અને પાંચમી અવસ્થા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ તો પહેલા તમે આ તમારી નોટબુકની અંદર લખી લો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે દબાણ અને ગંગા વિશે